અમદાવાદના શહેર કોટડામાં બોગસ ડીવાયએસપી ઝડપાવાના મામલે તપાસ દરમિયાન સમગ્ર કેસમાં નવો ખુલાસો સામે આવ્યો. બોગસ ડીવાયએસપી બનીને શખ્સે ખાનપુર ચોકીમાં ફોટા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. ચોકીના પીએસઆઈની ખુરશી પર બેસીને પડાવેલા શખ્સના ફોટા સામે આવ્યા છે. ખાનપુર ચોકીના રાઇટર મુકેશ મકવાણા સાથે આરોપીને ગાઢ સંબંધ હોવાનું સામે આવ્યું છે. ત્યારે પોલીસની ગરિમા પર ડાઘ લાગતા શખ્સ સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. તો આપને જણાવીએ કે પોલીસ ચોકીમાં જ આ વ્યક્તિએ આ શખ્સે આરોપીએ ફોટા પડાવ્યા હતા. અમદાવાદના શહેર કોટડામાં બોગસ ડીવાયએસપી ઝડપાયા, જે મામલે નવો ખુલાસો. તપાસ દરમિયાન સમગ્ર કેસમાં એક નવો જ ખુલાસો સામે આવ્યો કે ખાનપુર ચોકીમાં તેમણે ફોટા પડાવ્યા હતા. પાર્થ શાહ સંવાદદાતા અમારી સાથે લાઈવ જોડાય છે. પાર્થ, બોગસ ડીવાયએસપી ઝડપાયો, પરંતુ હવે જે ખુલાસા થઈ રહ્યા છે એ ખૂબ જ ચોંકાવનારા ખુલાસા છે. ચોક્કસ નિશ્ચિત, જે રીતના જે ડીવાયએસપીની ધરપકડ જે મેમ્કો ચાર રસ્તાથી કરવા બાદ જે શહેર કોટડા પોલીસે અનેક એવા ખુલાસા છે તે કર્યા છે. આ જે નકલી ડીવાયએસપી છે તેની જોડેથી ગુજરાત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું જે આઈ કાર્ડ છે તે પણ મળી આવ્યું છે. મહત્વની બાબત છે કે આ આઈ કાર્ડ ક્યાંથી એ લાવ્યો હતો, કયા ડોક્યુમેન્ટ ઉપર આ આઈ કાર્ડ અને નકલી આઈ કાર્ડ જે છે તે જનરેટ કર્યું હતું, સાથે જ જે શાહપુર પોલીસ સ્ટેશનની અંદર જે ખાનપુર ચોકી આવેલી છે તે ખાનપુર ચોકીની અંદર આ નકલી ડીવાયએસપી દિનેશ મહારિયા આજે તે અંદર એને પોતાના ફોટા હતા તે ફોટા પડાવ્યા હતા. આ પોલીસે જે તપાસ હતી પહેલા તપાસની અંદર તેમને એવું કીધું હતું કે આ જે હતો નકલી ડીવાયએસપી પોતાનું આઈ કાર્ડ ખોવાઈ ગયું છે અને તેવું કહીને ખાનપુર ચોકીની અંદર પ્રવેશ લીધો હતો અને ત્યાં આગળ એના જે કોન્સ્ટેબલો હતા તેમને લાગતા કે ભાઈ આ ડીવાયએસપી છે એટલે તેમનું આગતા સ્વાગતા કરી હતી. પરંતુ મહત્વની બાબત છે કે આ કેસની અંદર એક નવો જ ખુલાસો થયો છે કે ત્યાંનો રાઇટર જે મકવાણા કરીને રાઇટર છે તે આ ડીવાયએસપીનો એક મિત્ર હોવાનું બહાર આવ્યું છે અને આ બંનેના જે કહી શકાય છે ગાઢ જે સંબંધ છે તે બહાર આવ્યા છે. મહત્વની બાબત છે કે ખાનપુર ચોકીની અંદર જે ફરજ બજાવતા જે મકવાણા કરીને જે રાઇટર છે હવે તેની સામે કઈ રીતની તપાસ કરશે તપાસ કરવામાં આવશે, સાથે જ નકલી ડીવાયએસપીને આ કેટલી આ જે મકવાણા રાઇટર મકવાણા છે તે કેટલો સપોર્ટ કરતો હતો, કઈ કઈ જગ્યાએ સપોર્ટ કરતો હતો, સાથે જ કઈ કઈ જગ્યાએથી રૂપિયા ઉઘરાવ્યા છે, આ તમામ જે સવાલો છે તે હવે શહેર કોટડા પોલીસે આ તે વધુ રિમાન્ડ છે તે મેળવીને આ નકલી ડીવાયએસપીની પૂછપરછ કરશે. જી બિલકુલ પાર્થ, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો નકલી ડીવાયએસપી મામલે તપાસ બાદ એક નવો જ ખુલાસો સામે આવ્યો કે ખાનપુર ચોકીના રાઇટર સાથે આ આરોપીના ગાઢ સંબંધો હતા અને ત્યાં જ તેમણે ફોટો પડાવ્યો હતો.